વંદે માત્ર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં ભણવાનું છે આસપાસ. આપણો ચેપ્ટર નંબર છે 10, રસોડાની વાત. હવે આપણે આવ્યા છે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 63 પર. તમારા પેજ નંબર તમારે 63 કાઢવાના છે બાળ મિત્રો, બરાબર. 63 પર આપણે ચિત્ર દેખાય છે, તો ચિત્ર જુઓ. જ્યાં ટપકા દેખાય છે ત્યાં રંગ પૂરો, જે વાસણો દેખાય છે તેના નામ લખો. હવે આ જોડે કાળા ટપકા તમને દેખાય છે ને બાળ મિત્રો, એમાં તમારે રંગ પૂરી દેવાનો છે, બરાબર. પછી તમારે અહીંયા લખવાના છે નામ, બરાબર. તો નામમાં લખવાનું છે આપણે ચિત્રો જઈને કયા કયા વાસણો છે, તો કડાઈ, હાંડી, ચમચો, બરાબર. પછી તાવેથો, પછી કુકર, તવી અને નોનસ્ટિક કડાઈ. નોનસ્ટિક કડાઈ, બરાબર. પછી એના પછીનું છે રસોઈમાં વપરાતા ઘણા બધા વાસણો તમે જોયા, બરાબર. તો તમારા ઘરમાં રસોઈ બનાવવા બીજા કયા વાસણ વપરાય છે એના નામ તમારી મમ્મીને પૂછીને લખવાના છે, બરાબર. વાસણો સાના બનેલા હોય બાળ મિત્રો? મોટે ભાગે વાસણો સ્ટીલ, તાંબુ, પિત્તળ, બરાબર, એ કાચ, એલ્યુમિનિયમ, માટી વગેરે જાતના બનેલા હોય છે. કોઈ વડીલને પૂછો કે પહેલાંના સમયમાં કેવા પ્રકારના વાસણનો ઉપયોગ થતો હતો, તે વાસણમાં સારાથી બનેલા હતા. તમારા દાદા હોય કે દાદીઓ, જેમને પૂછો કે પહેલાંના સમયમાં કયા વાસણનો ઉપયોગ થતો હતો અને એ શેમાંથી બનેલા હતા, તો જૂના જમાનામાં વાસણો મોટાભાગે કેવા હતા, મોટાભાગે મોટા અને વજનદાર હતા. તેમાં ખૂબ સુંદર કોતરણી થતી નથી, તેના પર ખૂબ સુંદર કોતરણી થતી નથી. જૂના સમયના વાસણો તાંબાના, પિત્તળના, લોખંડના અને માટી અથવા કાંસાના બનેલા હતા. ત્યારે પિત્તળ, તાંબુ અને કાંસું વધારે વપરાતું હતું, બરાબર. હવે છે આપણે રાંધીને શું ખાઈએ છીએ, આપણે કાચું શું ખાઈ શકીએ છીએ, અને આપણે કાચું અંધેરાને રાંધીને શું ખાઈએ એ વિશે આપણે નામ લખવાના છે. તો આપણે કાચી ખાઈ શકાય તેવી વસ્તુ, કાચી ખાઈ શકાય તેવી છે ભાઈ, આપણે કાચી કઈ વસ્તુ ખાઈ શકીએ, તો ગાજર, ટામેટા, બરાબર ને, કાકડી, ફળો ને ડુંગળી, આ વસ્તુ આપણે કેવી ખાઈ શકીએ, કાચી ખાઈ શકીએ, બરાબર. હવે રાંધીને કેવું ખાઈએ આપણે, તો રાંધીને દાળ, ભાત, ખીચડી, રોટલી, રોટલી અને ભાખરી, આ વસ્તુ આપણે રાંધીને ખાઈ શકીએ છીએ. હવે કાચી પણ ખાઈએ અને રાંધીને પણ ખાઈએ એવી વસ્તુ કઈ, તો જુઓ બાળ મિત્રો, કોબીનું આપણે કચુંબર કાચું ખાઈએ ને શાક પણ ખાઈએ, બરાબર ને. પછી ગાજરનું પણ આપણે શાક બનાવીને ખાઈએ, કાચું પણ ખાઈએ. પછી ડુંગળી પણ કાચી પણ ખવાય અને રાંધીને પણ ખવાય. ટમેટા પણ કાચા પણ ખવાય અને રાંધીને પણ ખવાય. ને મૂળા કાચા પણ ખવાય અને એનું શાક પણ બનાવી શકાય. ચલો હવે આપણે આવ્યા છીએ એના પછીના પોઈન્ટ પર બાળ મિત્રો. તમે રસોડામાં કે બીજે ક્યાંક રોટલી બનાવતા જોઈ હશે, બરાબર. આ માટે વાસણમાં લોટ લઈ આ લોટમાં પાણી ઉમેરવાનું, લોટ અને પાણીનો કણક બાંધી મસળવાનું, કણકમાંથી નાના લુવા બનાવવાના અને વણીને રોટલી બનાવવાની, રોટલી કે રોટલો ગેસ પર તવી પર મૂકીને શેકવાનું, બરાબર. આવા અનેક પ્રયત્નો પછી રોટલી આપણાથી થાળી સુધી પહોંચે છે. રોટલી બનાવવી એ સાદી વાત નથી. પહેલાં તો મમ્મી પપ્પા ઘઉં લાવે ઘરમાં, પછી મમ્મી એને વણીને, સાફ કરીને, કચરું કાઢીને ઘંટી પર દળાવવા જાય, પછી લોટ ઘરે આવે, પછી એમાં પાણી ઉમેરીને, એમ લોટમાં થોડું પાણી ઉમેરે,
પછી એની કણક બનાવે મસળીને, પછી કણકમાંથી નાના નાના લુવા બનાવે, લુવાને વળીને રોટલી બનાવે, રોટલી પછી તવા પર શેકે ને પછી તમને ખાવા આપે છે. થાળીમાં તમારા સુધી ગરમા ગરમ રોટલી તમને મળે છે. મમ્મી આટલી બધી મહેનત કરે છે પછી રોટલી બને છે ને આપણે આપણને એની કંઈ એ રહેતી નથી, બરાબર? આપણને એની કંઈ વેલ્યુ રહેતી નથી. આપણે ખાતો હોય ખાવામાં નાટક કરીએ છીએ, આ શાક ની ભાવે ને આ નહીં ખાઓ ને તેવું નહીં ખાઓ, બરાબર? બધાએ બધા શાક ખાવા જોઈએ. બધા શાકમાં અલગ અલગ વિટામિન અને પ્રોટીન રહેલા હોય છે. ચલો હવે આગળ જુઓ બાળમિત્રો. રસોડામાં જઈ રસોઈ બનાવવાની રીતનું અવલંબન કરો. આ માટે તમે શું શું કર્યું? વાનગીનું નામ. હવે તમારે આ જાતે કરવાનું છે બાળમિત્રો. હું અહીંયા લખી દઉં છું ફક્ત એક કે વાનગીનું નામ છે. જો શીરો હોય બરાબર, તો શીરો બનાવવા માટે શું જરૂર પડે? તો શીરો બનાવવા માટે શું જરૂર પડે બાળમિત્રો? તમારી મમ્મીને પૂછજો. શીરો બનાવવા માટે ઘી પછી રવો, પછી ખાંડ અથવા ગોળ ન કરવો હોય તો ગોળ, અને ગરમ પાણી. હજુ ગરમ પાણી, આ બધી વસ્તુની જરૂર પડે. ને પછી પહેલાં શું કરવાનું એ બધું બરાબર એ તમારે અહીંયા લખવાનું છે કે પહેલાં હું કર્યું પછી શું કર્યું, બરાબર? તો પહેલાં મમ્મીને પૂછજો, લખજો. પહેલાં તો પાણી ગરમ કર્યું હશે ગેસ પર, પછી ઘી વડે લોટને એટલે કે રવાને કડાઈમાં શેકી દીધો હશે, પછી ઘી છૂટું પડે એટલે તેમાં ખાંડ નાખી હશે. ખાંડ નાખીને પછી ખાંડ ઓગળી જાય પછી તેમાં ઓગળી જાય ત્યાં સુધી તમે હલાવ્યું, બરાબર? એટલે તમારો શીરો તૈયાર થઈ ગયો, બરાબર? તો આ રીતે. અને પછી એમાં શીરો તૈયાર થઈ જાય તો આપણે કાજુ, બદામ, દ્રાક્ષ તમને જે નાખવું એમાં નાખીને આપણે ઇલાયચીનો ભૂગો કરીને એ બધું તમે શીરામાં નાખીને ખાઈ શકો છો. આ તમારે જાતે લખી દેવાનું, મમ્મીને પૂછીને કે પહેલાં શું કરવું પડે, બરાબર? મેં તમને કીધું એકવાર ગરમ પાણી કરવું પડે, પછી ઘી લોટને ઘીમાં શેકવો પડે, પછી એમાં ખાંડ નાખવી પડે, બરાબર? પછી ખાંડ ઓગળી જાય પછી એમાં ગરમ પાણી નાખવું પડે ને પછી શીરો બરાબર થઈ જાય. એના પછી આપણે કાજુ, બદામ, દ્રાક્ષ, ઇલાયચી તમને જે નાખવું હોય તમે નાખીને પછી ખાઈ શકો છો. તમે જોયું કે ઘણી બધી વાનગીઓ અલગ અલગ રીતે બને છે. કેટલીક શેકીને, કેટલીક તળીને અને કેટલીક બાફીને પણ બનાવાય છે. વિચારો અને લખો, રાંધવાની અમુક રીતો આપેલી છે. આ દરેક રીતથી બનેલી વાનગીઓના બે નામ લખો. હજુ થોડી વધારે વાનગીઓ બનાવ રીત ઉમેરો અને ઉદાહરણ આપો. વાનગી બનાવવાની રીત, વાનગીના નામ. ચલો ભાઈ હવે આપણે આવ્યા છે વાનગી બનાવવાની રીત અને વાનગી બનાવવાની રીત અને વાનગીના નામ. તો શેકવાથી શું બનાવી શકીએ બાળમિત્રો? આપણે શેકીને તો ભાખરી અને રોટલી આપણે મમ્મી શેકીને બનાવે છે, બરાબર? પછી બાફીને શું બનાવે આપણે? બાફીને ભાત અને ખમણ બાફીને બનાવાય છે. પછી તળવાથી શું બનાવે મમ્મી? પૂરી, સમોસા. વાહ વાહ, મોંમાં પાણી આવી ગયું બાળમિત્રો તમારા. પૂરી અને સમોસા. પછી ગરમીથી શેકેલી અથવા ભૂજવાથી હવે ગરમીથી શેકેલી પાપડ અને બીજું તમે જાતે લખીને આપજો શેકીને, બરાબર? ગરમીથી શેકીને બીજું શું તમે શેકી શકો? તો મકાઈના ડોંડા, બરાબર ને? તમે લખી નાખજો. પછી છે અહીંયા શું છે? શેકવાથી, બાફવાથી, તળવાથી, ઉકાળીને. અહીંયા તમારે લખવાનું છે ઉકાળીને. ઉકાળીને સૂપ અને બટાકા આપણે ઉકાળીને પણ, બાફીને પણ ખાઈ શકીએ છીએ. પછી સાતળીને, એટલે કે અહીંયા લખજો, પહેલાં લખવાનું ઉકાળીને અને પછી લખવાનું સાતળીને, બરાબર? સાતળીને શું આવે? શાક અને પરોટા. શાક અને પરોટા સાતળીને, બરાબર? તો આ રીતે આવે. પછી બરાબર હવે એના પછીનું છે બાળમિત્રો પેજ
તમારા ઘરમાં રસોઈ બનાવવા માટે કયું બર્તન વપરાય છે? તમારી નોટબુકમાં ચિત્ર દોરો અને તેના નામ લખો. નીચે આવેલા ચિત્રો ઓળખો અને તેમના નામ લખો. આપેલ ચિત્રોની યાદી સાથે જોડો. એક કરતાં વધારે વસ્તુઓ પણ સાથે જોડી શકાય છે, બરાબર? તમારા ઘરમાં કઈ વસ્તુ છે આમાંથી? હવે જુઓ, તમારે લખવાનો છે. જો અહીંયા તમને સાધન આપેલા છે બાળમિત્રો, બરાબર, તો આજે અહીંયા આપણે જોડકા જોડવાના છે. તો સૂર્ય કુકર સૂર્યપ્રકાશથી અહીંયા સૂર્યપ્રકાશથી આવશે, હા બરાબર. પછી લાકડા, એમાં લાકડા છાણાનો ઉપયોગ થાય, બરાબર, લાકડા અને છાણાનો ઉપયોગ થાય. આ સી લાકડા અને છાણાનો ઉપયોગ. હવે કોલસાની સગડી હોય તે સેમાં કોલસાનો ઉપયોગ થાય, બરાબર. કોલસાની સગડી હોય એમાં છાણાનો પણ ઉપયોગ થાય અને કોલસાનો પણ ઉપયોગ થાય છે. છાણા અને કોલસા બંનેનો ઉપયોગ થાય છે. પહેલાંમાં લાકડા અને છાણાનો ઉપયોગ થાય, બરાબર. પહેલાંમાં લાકડા અને છાણાનો, બીજે સગડીમાં થાય કોલસા અને છાણાનો ઉપયોગ. ગેસના સ્ટોવમાં થાય ખાલી ગેસનો ઉપયોગ, બરાબર. પછી ઇલેક્ટ્રિક સગડીમાં થાય વીજળીનો ઉપયોગ, બરાબર ને? આવી રીતે ઉપયોગ થાય છે. તો એ લખી નાખવાનું છે. કેરોસીનનો ઉપયોગ થાય, તમને આપેલું છે સ્ટોવમાં કેરોસીન પ્રાઈમર સ્ટોવ પહેલાં બહુ વપરાતા હતા, બરાબર ને બાળમિત્રો? તો આ રીતે તમારે જોડકા જોડવાના છે. હવે પછી છે, વાંચો અને લખો કે મગને આખી રાત પાણીમાં પલાળી રાખો. સવારે પલાળેલા મગને ભીના કપડામાં વીંટાળીને ઢાંકો. એક દિવસ પછી શું તમને કોઈ ફેરફાર થાય છે? તૈયાર થયેલ મગમાં ડુંગળી, ટામેટાં, મીઠું, લીંબુનો રસ ઉમેરીને ભેળવો. આ મિત્ર સાથે તમે મગની મજા માણો, બરાબર. તો જુઓ, તમે મગ પલાળશો ને તો બીજા દિવસે જો બાંધીને આખી રાત પલાળશો તો સવારે જોશો કે એમાં પછી એને ભીના કપડામાં વીંટાળશો તો તમને એમાં તમને શું દેખાય છે તમે જોજો. મમ્મીને પૂછજો અને તમે જાતે જોજો, બરાબર, અનુભવ કરજો એનો. તો આ પ્રમાણે એનો અનુભવ કરવાનો છે અને પછી તમારે કહેવાનું છે કે કેવી રીતે મસરસ તમારા મિત્રો સાથે એની મજા માણવાની છે. મીઠું, મરચું, કાંદા, ટામેટાં, લીંબુનો રસ, બરાબર, બધું ડુંગળી ઉમેરીને ટેસ્ટ કરવાનો છે. જુઓ અને લોકો, તમે રાંધ્યા વગર શું બનાવી શકો છો? લીંબુ પાણી, પાણીમાં ખાંડ ભેળવો, લીંબુનો રસ ઉમેરો, તેને ગાળી લો અને લીંબુ પાણી તૈયાર છે. હવે બીજી કઈ વસ્તુ છે જે તમને રાંધવાની જરૂર નથી પણ તરત જ બની જાય બાળમિત્રો? એ તમને મમ્મીને પૂછો અને મમ્મી તમને સરસ મજાનો જવાબ આપશે, બરાબર. પહેલું લીંબુ પાણી છે. પછી બીજું એવું કયું હોય તો લસ્સી પણ હોય બાળમિત્રો. જો મેં અહીંયા લસ્સી મેં લખી દઉં છું ઉદાહરણ. બીજું ઉદાહરણ તમારે જાતે સુધીને લખવાનું છે, બરાબર. લસ્સી, લસ્સીમાં પણ કંઈ કરવું નહીં પડે, બરાબર. લસ્સીમાં શું કરવું પડે? એક કપ દહીં લો, તેમાં ખાંડ નાખો, બરફના ટુકડા નાખો અને મિક્સરમાં ભેળવી લો એટલે તૈયાર થઈ જાય લસ્સી. આ તો લસ્સી લખી નાખવાનું છે ઉદાહરણ. કે એક કપ દહીં લો, દહીંમાં થોડી ખાંડ નાખો, બરફના ટુકડા નાખો અને મિક્સરમાં તમે ભેગા કરી એક રસ બનાવી લખો. મને લસ્સી તૈયાર થઈ ગઈ. એમાં તમે કાજુ, બદામ, દ્રાક્ષી નાખી નાખીને ખાઈ શકો છો, બરાબર ને બાળમિત્રો? તો આ રીતે તમારે અહીંયા એક્સ્ટ્રા બીજું લખવાનું છે. તો અહીંયા તમારો પાઠ પૂરો થઈ ગયો છે. આ બે બોક્સ તમારે તમારી મનપસંદ વાનગી વસ્તુ કે જે આપણે રાંધ્યા વગર ખાઈ શકીએ છીએ તો લસ્સી ખાઈ શકીએ, બરાબર. પછી હજુ શું આપણે રાંધ્યા વગર ખાઈ શકીએ છીએ તમારે અહીંયા લખવાનું છે. ચલો બાળમિત્રો, આજે આપણે આ પાઠ 10 રસોડાની વાત પાઠ્યપુસ્તકમાં પૂરું કર્યું છે. પેજ નંબર છે આપણા 67 સુધી આપણે જે પૂરું કર્યું છે. તો આવતા પેજમાં આપણે આઈડિયલ બુક સાથે પાછા મળીશું. જેટલું કરાયું છે એટલું યાદ રાખવાનું છે અને જાતે તમારે જે બાકી છે કરી લેવાનું છે. આવતા પેજમાં આપણે આઈડિયલ બુક સાથે પાછા મળીશું.